ફિલ્મના સોંગ ક્યારે સાંભળવા મળશે કયા કયા સાંભળવા મળશે એના વિશે તમને ઇન્ફોર્મેશન આપવાનું છું ફિલ્મ રિલીઝ થયા પછી ફિલ્મ થિયેટર્સમાંથી હટી જશે પછી ક્યારે તમને ઓટીટી કે યુટ્યુબ પર કયા પ્લેટફોર્મ પર જોવા મળશે એની પર ઇન્ફોર્મેશન આપવાનું છું ફિલ્મની સ્ટારકાસ્ટ વિશે આપણે વાત નથી કરી તો આજે સ્ટારકાસ્ટ વિશે પર થોડી ઘણી વાત કરવાનું છે કે ભાઈ આ ફિલ્મ આપણને કોણ કોણ જોવા મળવાનું છે તો વિડીયો છેલ્લે સુધી જોજો જે લોકો ચેનલ પર પહેલી વખત સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે મેં ઘણી બધી વિડીયોઝમાં કહી દીધું છે કે ભાઈ ફિલ્મ ક્યારે રિલીઝ થવાની છે તે છતાંય તમે કહો છો કે ફિલ્મ ક્યારે રિલીઝ થવાની છે તો ફિલ્મ સોળ ઓગસ્ટથી તમારા નજીકના સિનેમા ઘરોમાં દૂરના સિનેમા ઘરોમાં રિલીઝ થવાની છે થિયેટર્સમાં તો અવશ્ય જોવા જજો જુઓ ત્યારે મને કહેજો કેવી લાગી બાકી ફિલ્મનું જ્યારે લિસ્ટ આવશે કે ફિલ્મ કયા કયા સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે એની પર તમને અપડેટ્સ આપી દઈશ એટલે ચેનલ સાથે જોડાયેલા રહેજો આગળ વાત કરું તો આ ફિલ્મના સોંગ પણ તમને સાંભળવા મળવાના છે જે આજે કદાચ આજે કાલે બે સોંગ સાંભળવા મળશે એટલે કે એ વારા પરથી રિલીઝ થશે જે સોંગ છે ભાઈની બહેની લાડકીવાળું જે ટાઇટલ સોંગ છે એ પણ જલ્દી જ યુટ્યુબ પર રિલીઝ થશે ઓડિયો વિડીયો નો અપડેટ નથી મળી પણ એ સોંગ તમને જલ્દી જ સાંભળવા મળી જશે સાથે સાથે ટીમલી સોંગ છે જે વિક્રમ ઠાકુરનું એ પણ રિલીઝ થવાનું છે તો આ હતી અપડેટ આ સોંગ તમને રિલીઝ પહેલાં સાંભળવા મળવાના છે આગળની વાત કરું એની પહેલાં તમને એક ફેક્ટ જણાવ્યું કે જાણકારી આપું બે હજાર ચોવીસમાં જે ફિલ્મો રિલીઝ થઈ છે ને એનો કોઈ ઇન્સિડન્સ જુઓ એવું હું માનું છું જે જમકુડી ફિલ્મ છે ને બોક્સ ઓફિસ પર સફળ ગઈ હતી એ ફિલ્મનો ટૉપિક શું હતું હોરર એટલે કે બ્લેક મેજિક કે ભૂતવારી વાર્તાઓ એ ફિલ્મમાં જોવા મળી હતી અત્યારે કારખાનું ફિલ્મ થિયેટર્સમાં ચાલી રહી છે એનો પણ ટૉપિક છે હોરર એટલે કે ભૂતવાળો બ્લેક મેજિકવાળો કાળો જાદુ એને પણ પબ્લિક તરફથી સારો રિસ્પોન્સ મળી રહ્યો છે વખણાઈ રહી છે ફિલ્મ આપણે પણ જલ્દી જોઈ લઈશું અને વિક્રમ ઠાકોરની જે ફિલ્મ આવવાની છે એનો પણ કોન્સેપ્ટ કે ટોપિક એ જ છે હોરર એટલે કે બ્લેક મેજિક આપણને તાંત્રિક વિધિ બધું જોવા મળવાનું છે ટોપિક મુદ્દે હોરર છે યશ સોનીની જે ફિલ્મ આવવાની છે ફક્ત પુરુષો માટે એનો પણ ટોપિક છે હોરર જે દર્શન જેરીવાલાનું કેરેક્ટર છે દાદાનું એ ભૂતનું છે એટલે ટોટલ બે હજાર ચોવીસમાં જુઓ જે બે ફિલ્મો રિલીઝ થઈ છે એનો સારો રિસ્પોન્સ મળ્યો છે આ બે ફિલ્ને આ બંને ફિલ્મોના ટ્રેલર છે ને એને પણ સારો રિસ્પોન્સ મળ્યો છે એટલે બે હજાર ચોવીસ એમ કહી શકાય કે હોરરના નામે રહેશે એવું અત્યારે લાગી રહ્યું છે આગળ વાત કરું હવે કલાકારોની થોડી ઘણી વાત કરી કરેલી તો કદાચ ભૂલી જવ તો યાદ કરાવી દેજો કમેન્ટ સેક્શનમાં કોઈ કલાકારને ભૂલી જાવ તો મેન મેન કલાકારોની વાત કરું જેટલું લિસ્ટ ખબર છે તો વિક્રમ ઠાકોર તો આપણને જોવા મળવાના જ છે સાથે તમે આરજુ લીંબા પણ ઓળખો છો આંસી બારોટ છે પછી ધવલ ગોસ્વામી વિલનમાં તમને જોવા મળવાના છે સાથે સંજય પટેલ છે હિતેશ ઠક્કર છે આપણો દેવો નથી જેવો તેવો પણ ફિલ્મમાં જોવા મળવાનો છે સાથે સોનલ બેન જોવા મળવાના છે યામિની જોશી છે આ ફિલ્મમાં અને કોમેડી જીતુ પંડ્યા પણ છે આ ફિલ્મમાં સાથે ફિલ્મના ડાયરેક્ટર કે કે મકવાણા પણ તમને આ ફિલ્મમાં જોવા મળવાના છે પરેશ ભટ્ટ સાથે સાથે વિધિ શાહ પણ આ ફિલ્મમાં જોવા મળવાની છે ટોટલી આ લિસ્ટ થઈ ગયું છે કોઈને ભૂલી ગયો તો કમેન્ટ કરીને જણાવી દેજો બાકી આગળ વાત કરું તો આ ફિલ્મ કયા ઓટીટી પ્લેટફોર્મ પર આવશે જી હા ઘણી બધી કમેન્ટો આવે છે કે ફિલ્મ ફિલ્મ પર લાવો કરું છું તમે ટ્રેલર જોયું તો તમને ખબર પડી ગઈ છે જે બધા સ્માર્ટ ઓડિયન્સ છે એમને ખબર પડી ગઈ છે કે ફિલ્મ થિયેટર્સમાંથી હટી જશે પછી કયા ઓટીટી પ્લેટફોર્મ પર આવવાનું છે જી હા તો દો આ ફિલ્મ તમને જો જો એપ્લિકેશન પર જોવા મળવાની છે જો તમારે ફિલ્મ જોવી હોય તો જોજો પર જોવા મળશે એ પણ ક્યારે ફિલ્મ થિયેટર્સમાંથી હટી જશે ત્યારે ફિલ્મ કેટલું ચાલે છે જે પણ અપડેટ હશે હું તમને જણાવી દઈશ બાકી ફિલ્મ તમને ફિલ્મ થિયેટર્સમાંથી હટી જશે પછી જોજો પર જોવા મળશે ક્યારે જોવા મળશે એના માટે તમે અમારી સાથે જોડાયેલા હો અમે તમને જણાવી દઈશું બાકી વિડીયોમાં વધારે કંઈ બોલવું નથી તમારે બોલવું હોય તો કમેન્ટ કરીને બોલો વાંચું જ છું કમેન્ટ વિડીયો શેર કરજો ગમે તો ના ગમે તો ડિસલાઇક કરજો ક કરી દેજો બીજું નહીં બાકી મળે કંઈક ના વિડીયો સાથે જૈન વંદે માતરમ